जूनागढ़ जिलाना मांगरोळ तालुकाना चंदवाणा गामनी जमीन मापणीमां थया मोटा छबरडा, खेडूतो थया परेशान। जूनागढ़ जिलामां सरकार द्वारा जमीन मापणीनी कामगीरी शुरू करी हती, जेमां जिलाना तमाम गामोमां मापणी करवामां आवेल हती, परंतु मापणी तो फक्त कागळ उपर ज करवामां आवी छे अने कोई पण स्थळे जईने कोई पण प्रकारनी माहिती वगर जमीन मापणी करवामां आवी हती, ज्यारे पंचायत कचेरीने पण जमीन मापणीनी जाण नथी तेवुं चंदवाणा गामना सरपंच द्वारा जाणवा मळी रह्युं छे। અને મેં આમાં રિસર્વેની માગણી કરી દીધી હતી, જે તે વખતે સર્વે કરવા આવ્યા ત્યારે એણે કોમ્પ્યુટર દ્વારા આખા ગામનું સર્વે કર્યું નહીં અને કોઈ સ્થળમાં કે ગ્રામ પંચાયતને કે કોઈ મંત્રીને કોઈને જાણ કરેલ નથી એમને। અને એણે જે સર્વે કર્યું છે એમાં માપણીમાં મારે અત્યારે 788 ખેડૂત છે મારા ગામના, એમાં 170 જણાની તો અરજી એવી આવી ગયેલી છે કે જેને વાંધા છે એમ, કે જેની જે પ્રમાણે માપણી થવી જોઈએ એ પ્રમાણે એમાં જમીન ઉપર થવાનું। એટલે અમારા ગામડામાં અત્યારે હજી તો જમીનમાં હાથ બાર જેમ કઢાવતા જાય છે એમ એમના પ્રોબ્લેમો વધતા જાય છે, એટલે આવું સરકારે એની રીતના રૂપિયા દઈને ઉપરથી મનમાની કરી અને કોમ્પ્યુટર દ્વારા જે આ કરી ગયું ને એમાં ભાઈ ભાઈનો દખાન અમારે અત્યારે વધતા જાય, એટલે અમે સરકારશ્રીને તથા મામલતદારને અમે અરજી આપી દીધી છે કે ભાઈ પાછું અમારે રિસર્વે કરવાનું છે, અમારા માન્ય નથી એમને, તો હજી કોઈ જાતનું તંત્ર એ કે કોઈ જાતની અમને કોઈ જગ્યાએ જાણ કરી નથી અમે, અને એ રીતના એમને ચાલે છે। અત્યારે અમે તો કહે છે કે અમને ગ્રામ પંચાયતને મંત્રીને અને ગામના આગેવાનો ખેડૂતોને સાથે રાખી અને સરકારથી જે પ્રમાણે જૂના રસ્તાઓ છે એ પ્રમાણેનું કીપણ નવેસરથી કાઢે એવી અમારે સરકારથી પણ માગણી હોય, અને હજી અમે તો મામલતદારને કીધું છે કે પાછું નવેસરથી રિસર્વે કરી અને કાયદેસરની માપણી કરે એવી અમારે સરકારથી પણ રજૂઆત છે। જૂનાગઢના માંગરોળ તાલુકાની જમીનો માપણી કરાઈ હતી, જેમાં માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની જમીન માપણી ફક્ત સેટેલાઇટ દ્વારા આ માપણી થયાનું સામે આવ્યું છે, જેમાં નવા નકશા આવતા આ મૂળ જમીનનો નકશો ન આવતા બીજી જમીનનો નકશો આવવાના છબરડા સામે આવ્યા છે, જેથી હાલ ખેડૂતોને ફરિયાદ કરવા કોની પાસે જવું તેનો ખેડૂતોને સવાલ સતાવી રહ્યો છે। વળી જે ખેતીની જમીનમાંથી ભાગો થયેલ છે જેને પણ અવલ ધવલ નંબરથી નામોનો છબરડો પણ સામે આવ્યા છે, હાલ ખેડૂતોની જમીનો વધઘટ થતાં ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે અને ખેડૂતો લાચાર બની ફરી પાછી જમીન સ્થળ ઉપર આવીને માપણી કરવાની માંગ કરી રહ્યા છે। વળી આ ભૂલભાલવાળી માપણી એ ભાઈ ભાઈઓને પણ ઝઘડતા કરી દીધાનું ખેડૂતો જણાવી રહ્યા છે, તેમજ આ ખેતીની જમીન વણાકવાળી હોય તો પણ આ જમીનના નકશા સીધા જોવાના છબરડા પણ જોવા મળ્યા હતા, જેથી ખેડૂતોએ માંગ કરી કે આ જમીન માપણી ફરીથી થાય, સ્થળ ઉપર આવી તલાટી મંત્રીને સાથે રાખી ફરીથી માપણી કરી રસ્તાઓના ઉલ્લેખ થાય તેવી માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે। માપણીમાં જ્યારે આવ્યા હતા જે તે સમયે એમાં એવું છે કે જે માપણી કરીને એ કોઈ યોગ્ય કોઈના સર્વે નંબર બદલી ગયા, કોઈના ખેતરોમાં જે વધુ ઘટું થયા, પછી જે માપણી આવીને એ વ્યવસ્થિત નથી, એટલે રીસર્વે થાય ને આખા ગુજરાતમાં રીસર્વે થાય એવી અમારા ખેડૂતોની બધાની માગણી છે। શું છે કે જે જમીન માપણી થઈ હતી એના જે નકશા છે એ અલગ અલગ સર્વે નકશા અલગ અલગ ખાતામાં આવ્યા, ટૂંકમાં મારા ખાતાનો નકશો બીજાના જમીનમાં આવ્યો અને બીજાની જમીનનો મારા ખાતામાં આવ્યો, એટલે આ માપણી અમને મંજૂર નથી અને સરકાર પાછી કરે વાળી આવ્યા હતા બરાબર, માપણી થઈ અમને ખબર નથી કોઈને બરાબર, અને રિસર્વે પાછું થાય એવી માંગ છે। મારું નામ પ્રસન્નભાઈ રામોલી, મારી માપણી સ્થળ ઉપર આવીને કરી નથી, જેમ તે યંત્ર દ્વારા માપણી કરી ગયા, તેથી અમારા ભાઈ બહેન અત્યારે માથાકૂટ છે, મારી જમીન બીજા નામે બીજી થઈ ગઈ છે, આજે અમારે નામ અમારા કરવા માટે કાર્યવાહી કરવી પડે, તે આ માપણી કરી તે અમને માન્ય નથી, તેથી ફરી અમને માપણી કરવા બદલ હું સરકારશ્રીને